સીઆર પાટીલની હાજરીમાં આણંદ જિલ્લાના બૂથ પ્રમુખનું સંમેલન. લોકસભા ચૂંટણી પહેલા સીઆર પાટીલે કાર્યકર્તાઓને સૂચનો આપ્યા છે. બૂથના પ્રમુખો નેતૃત્વ સાથે દરેક ઘરની મુલાકાત લેજો. આવું સીઆર પાટીલે કહ્યું છે. દરેક ઘરે જઈને ભાજપનો ઝંડો લગાવજો તેવું પણ કહ્યું છે. 26 સીટ પર હેટ્રિક કરવાની પાટીલે વાત કરી છે. તમને કહેલા 5 ગામ ચીવટથી કરશો તો 5 લાખથી વધારે નીર સરળતાથી મળી જશે. 74 લાખ પેજ પ્રમુખના ઘરે 2.22 કરોડ મત પડે તો કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જમા થઈ જાય. આ શબ્દો છે સીઆર પાટીલના. પાટીલે કાર્યકર્તાઓને કહ્યું છે કે આ વખતે તાકાત લગાવી દેજો, કામમાં આળસ ન કરતા અને પૂરી તાકાતથી કામ કરજો. ભાજપના સ્થાપના દિવસ પહેલા પ્રથમ રાઉન્ડમાં ઘરે ઘરે ઝંડો લગાવવા માટે પણ સીઆર પાટીલે સૂચના આપી છે. લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જમા થઈ જાય એટલી તાકાત લાવજો. ગયા વખતે એમને કોંગ્રેસની જે તાકાત છે એ ફક્ત 80 લાખની છે, બરાબર છે? બોલો તો ખરા. આપણને મળ્યા હતા 1 કરોડ 68 લાખ, એના બદલે જે આપણને 2 કરોડ 22 લાખ મળે તો આપણે તો બીજા લગભગ 50-55 લાખ મત વધી જાય. તો આ 80 માંથી 55 ખેંચાઈ જાય તો એની બધે કેટલા બચે? તો શું થાય? ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ સૌના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ વખતે તાકાત લગાવી લો. ઇતિહાસ સર્જવા માટેનો આ સમય છે. કોઈ ચૂક નહીં કરતા, કોઈ ભૂલ કોઈ દિવસ માફ નથી. 2014 ના ઇલેક્શનમાં જયારે પાર્ટી એમને જવાબદારી આપી ત્યારે 283 સીટ જીતીને પહેલીવાર 30 વર્ષ પછી પહેલીવાર એક સિંગલ પાર્ટી બહુમતી સાથે આગળ આવી. 2019માં પણ 303 સીટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના નેતૃત્વમાં જીતી અને સરકાર બનાવી. આ 303 પાર કર્યા એક રાજીવ ગાંધીના સમયની અંદર એક 403 નો આંકડો છે. આપણે બધાએ પ્રયત્ન કરવો પડશે કે એ ફિગરને આપણે ક્રોસ કરીને એનાથી ઘણા આગળ જઈએ. 5 લાખની મિનિમમ લીડ, ગયા વખતે કેટલી લીડ હતી મિત્રભાઈ? 1.98 હતું. મને વિશ્વાસ છે કે જો તમે આ 5 કામ મેં તમને કયા છે એ સિસ્ટમથી જો કામ કરશો તો તમે 5 લાખને ચોક્કસ ક્રોસ કરશો. મને વિશ્વાસ છે, તમને છે? મને તમારામાં વિશ્વાસ છે કે તમે 5 લાખ તો આસાનીથી ક્રોસ કરી શકશો. આ કઈ હું મોટો દાવો નથી કરતો, ડંપાસ મારી મારો સ્વભાવ જ નથી. મેં જે કહ્યું તે કર્યું છે. કર્યું છે કે નહીં? 182 ની વાત કરી, 156 તો પહોંચ્યા કે નહીં? તમે જ પહોંચાડ્યા.